ભરૂચના પુષ્પાબાગ ખાતે અહીંના ભૂતકાળના મિત્રોએ ભેગા થઈ ધૂળેટી પર્વની પરંપરાને જીવિત કરવા સઠેવ પુરાણી યાદો તાજી કરી હતી. ભરૂચના પુષ્પાબાગ ખાતે ધૂળેટીની સાંજે સામૂહિક પૂજનની પરંપરા હતી, જે છેલ્લા કેટલાક વર્ષોથી બંધ થઈ ગઈ હતી, પરંતુ આ વર્ષે અહીંથી ભરૂચના કે રાજ્યના અન્ય સ્થળે રહેવા ગયેલા કેટલાક રહીશો હાલમાં ભેગા થયા ત્યારે ધૂળેટીની આ પરંપરા પુનઃજીવિત કરવાનો નિર્ણય કર્યો હતો, જે અંતર્ગત પુષ્પાબાગ ખાતે ધૂળેટીની સાંજે પાઠક ફળિયા અને શેઠ ફળિયામાં મિત્રો પોતાના પત્ની અને બાળકો સાથે ભેગા થયા હતા, જેમાં પાલિકા પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ, પૂર્વ પાલિકા સભ્ય રાજુ દેસાઈ, જાણીતા સંગીત વિશારદ સુકેતુ દવે સહિત અન્યોએ ધૂળેટીની સાંજે ભવ્ય ભૂતકાળની યાદો તાજી કરતા ધરતીકંપ, વાવાઝોડા, પૂર જેવી કુદરતી આફતોમાં પરસ્પરના સહકાર તેમજ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ વિજયની ઉજવણી સહિતના પ્રસંગોને વર્ણવવા સાથે આ વિસ્તારની આત્મીયતા અને ઋણ સ્વીકાર કરી તેઓની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન હોવાનું જણાવ્યું હતું. ભૂતકાળની યાદો તાજી કરવા સાથે તે પ્રથાને જીવંત કરી કઢી, ખીચડી, શાક અને લાપસીની મજા માણી હતી. મારી જોડે તો 250 રૂપિયા નહીં, 5 રૂપિયા નહોતા ગજવામાં. વિરોધ માસે વળ્યા કે આપણે 250 રૂપિયા હું ભરું છું. પણ મેં કહું આ ના ઇલેક્શન લડાય, આપણું આ કામ નથી, આપણને ના સમજ પડે આની અંદર. મને કે આપણે ઇલેક્શન લડવાનું નથી, આપણે ફક્ત 3 દિવસ પેપરમાં આપણા 3 જણનું નામ આપશે કે અપક્ષ તરીકે રાજુ દેસાઈ, દરખાસ્ત આપનાર હરીશ પંડ્યા અને ટેકો આપનાર વિનોદ માસરવાળા છે. એવું બે ત્રણ જણા પેપરમાં ન આવ્યો. એ બધાની જોડે એટલો ગરબો હતો. અને આ તો એક કેમ તો કે ભાઈ ચલો એ વખતે નાના હતા, આપણે કંઈ કમાતા નહોતા હો, પણ હવે ભગવાને આપણને આપ્યું છે તો ચલો ભાઈ આપણે ભેગા થઈને આનંદ કરીએ. હા, એટલે આ મોલ્લાનો તો જેટલો ઉપકાર માનીએ ને એટલો છે, ભલે અત્યારે